જેની અંદર આપણા બધા બહુ જ આગ્રહ હોય, એમાંનો પછી આ સેવાનો જે આગ્રહ હતો અમારો, એ એમને ખબર પડવા માંડી કે આ લોકો અહીં અટકી ગયા છે હવે. એટલે પછી એ શું કરે કે જેનો આગ્રહ હોય ને એને આપે નહીં, એ બીજાને કરે. એટલે પેલો જોયા કરે કે મને કહ્યું નહીં દાદા, એનું અંદર ચાલે બરાબર. પછી એ જોયા કરે શું કરે છે, હવે એ સેવાનું ખેંચે છે કે જ્ઞાન એપ્લાય કરે છે. કોઈક કોઈક વાર તમારું જે નક્કી પડવું હોય ને એ તોડી નાખે. મારે એક વાર એવો પ્રસંગ બનેલો, હું ભાદણમાં જોબ કરતો અને ત્યાંથી જોબ કરીને દાદા બરોડા હોય કે અમદાવાદ હોય તો રોજ જે અપડાઉન કરવાનું અને એકાદ બે દિવસ ઘરે જઈ જાઓ એટલે ઘરની ફાઇલોનું પણ ચાલે બધું. બાકી જોબ ઉપર હોય એટલે સાંજે 5 વાગે છૂટી હોય તરત જ. એક વખત એ રીતના અમદાવાદ હતા અને હું ગયો અમદાવાદ. હવે આપણને તો એવું બહુ જોવા કે ત્યાં જેવા જઈએ અને દાદા મળે એટલે એમની જોડે બેસીએ, એમની જોડે જ રહીએ. હું ત્યાં આગળ ગયો તો દાદા ભગવાન કોઈ બીજી જગ્યાએ સત્સંગમાં ગયા હશે, પધરામી કરવા અને બધું ત્યાં બીજે ગયેલા. હું તો ગયો બધું ખાલી ખાલી. મેં કીધું આ કેમ થયું આજે પાછું. પછી એ લોકોએ કહ્યું કે આ દાદા તો ગયા છે ફલાણા મહાત્માને ઘરે, એ તો ત્યાં સત્સંગ ને બધું બતાવીને આવશે. મેં કીધું હવે અમદાવાદમાં એક જગ્યાએથી બીજે જગ્યાએ જવું એટલે પાછો કલાક એમ. મને કહે હવે તો પાછા આવતા હશે વખતે. ખુરશી ત્યાં પકડનાર કોઈ નહોતું એટલે આપડે ખુરશી લઈ ગયા. જેવા ખુરશી લઈ જઈને એમના રૂમમાં ઉતાર્યા ને, દાદા એ તમારે સામું જોઈ લઈ નઈ. અને પેલો જે મહાત્મા હતો ને, જે મૂકવા આવેલો, જેના ઘરે આ બધું હતું, એને દાદાએ કહ્યું કે આ બે આપતા પુત્રોને તમારા ઘરે લઈ જાઓ અને જમી કરી પછી મૂકી જજો. એમણે સીધું પેલા અમારો પણ આમ તો જોયું જ નહીં એમણે. અને પેલા મહાત્માને એમણે કહી દીધું કે આ બેને લઈ જાઓ અને તમારી ઘેર જમાડજો પછી મૂકી જજો. આપણે તો અહીં સત્સંગ માટે આયા, એ માંડ માંડ અત્યારે આયા છીએ. આપણે ખાવું બી નથી, કશું અમારે ખાવું નથી. બેન અંદર એવું થાય ને, અંદર મન ઘુમા બુમ કરવા માંડે, આપણે તો ખાવું નથી કશું નહીં, અહીં તો સત્સંગ માટે આયા છું. પણ તરત જ અંદર પેલું થઈ ગયું કે દાદા એ તો આપણા સામે જોયું નથી, આપણને કહ્યું જ નથી કશું. આપણી ચોઈસ છે નહીં એમાં, પેલા ભાઈને કહ્યું છે ને એ લઈ જવાનો છે આપણને. એટલે હવે અહીંયા આપણો જે આગ્રહ હતો ને એ તોડવા માટે એમણે શરૂ કર્યું. એટલે મને અંદર થયું કે એમણે જે કહ્યું છે એ કરવાનું છે. એટલે તરત જ પેલા ભાઈની જોડે ગયા. પેલું મન તો ચાલ્યા કરે અંદર, ચાલુ આજનો સત્સંગ ગયો, બેવાનું ગયું, આ જમવાનું શું આટલું બધું હશે એમાં આપણને મોકલ્યા એમ બધું મન ચાલ્યા કરે અંદર. પણ પેલી બાજુ એક નક્કી હતું કે એમની આજ્ઞામાં છું. દાદા કોઈ પૂછતું તો કરું છું.